जिसके घर बसते घनश्याम, अष्ट प्रहर और आठों जाम, मन में निरंतर उसका नाम जपता रहेगा श्री घनश्याम। जय श्री स्वामीनारायण। वाला भक्त जनों, आकाश में सूर्य उदय थता सूर्य किरणों चारे दिशाओं में प्रकाशित थईने सृष्टि ने प्रकाशित करे छे। तेज रीते घर सभा रूपी सूर्य उदय थता संस्कार प्रभा चारे दिशाओं में कड़ी काल थी दूषित समाज ने धर्म भक्ति ज्ञान અને વિવેકનું પ્રદાન કરે છે। કોરોના મહામારી દરમિયાન જ્યારે સમગ્ર જગતના લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા ત્યારે કથા સત્સંગના યોગથી વંચિત થઈ ગયા અને નાસ્તિકતા તરફ વધી રહેલા સમાજના કલ્યાણ હેતુ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજીના હૃદયમાં આ સત્સંગ ઉત્કર્ષનો સંકલ્પ થયો કે ઘરમાં બેઠા બેઠા મીડિયા અને ટીવી ચેનલોના માધ્યમથી ઘર સભારૂપી સત્સંગનું આયોજન થાય, જેથી સમાજમાં સંસ્કાર પ્રભાનો પ્રકાશ સર્વત્ર થતો રહે। પૂજ્ય સ્વામીશ્રીનો આ શુભ સંકલ્પ ઘર સભા દ્વારા સાકાર થયો। આજે હજારો પરિવાર ઘેર બેઠા આ ઘર સભાનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે। દરેકે એવી અનુભૂતિ કરી છે કે આ ઘર સભા સત્સંગ સાંભળીને પોતાના પરિવારમાં એકતા સંપ સુહૃદય ભાવ બાળકોમાં સંસ્કારો યુવાનોમાં સંયમ નિયમ અને વૃદ્ધ વડીલોમાં ભક્તિભાવ પ્રગટ થયો છે। આવા મહિમા સભર હજારો પરિવાર આ ઘર સભા સત્સંગ દ્વારા પોતાના ઘેર બેઠા લાભાન્વિત થઈ રહ્યા છે। આ ઘર સભાને આજે એક વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ઘર સભાથી વ્યક્તિગત અને પરિવારમાં શું બદલાવ આવે છે તેને આ રૂપક દ્વારા નિહાળીએ। ચાલો ચાલો, હું તૈયાર થઈ ગયો છું। આ ચા પાણી અને નાસ્તો પણ પતી ગયા છે। આજે મને દુકાને કોણ મૂકવા આવવાનું છે કે આજે પણ મારે રિક્ષામાં જવાનો વારો છે? અરે ના ના બાપુજી, આજે હું બેંકમાં જઈશ ને ત્યારે જતા જતા તમને મૂકતો જઈશ। હે, થૂકતો જઈશ? અરે થૂકતો જઈશ એમ નહીં, મૂકતો જઈશ, મૂકતો જઈશ। અરે તમારે કાનનું મશીન લગાવો ને બાપા। હા હવે સંભળાય છે મને, હું કઈ બેરો નથી। જીગર જીગર બેટા, તું તૈયાર થયો કે નહીં? ગુડ મોર્નિંગ પપ્પા, ગુડ મોર્નિંગ દાદાજી। હું તૈયાર તો આમ ક્યારનો થઈ ગયો છું, પણ આ છે ને આજે તો આમ થોડી કસરત કરી કરીને આમ લાંબો પણ થઈ ગયો છું યાર। હે હે, કોને બાબો થયો છે? એટલે મને કોક કયો તો ખરા, કોને બાબો થયો છે? અરે બાબો નથી થયો, આ તમે મશીન ચાલુ કરો ને બાપુજી। હા પણ ધીમે ધીમે બોલ ને, સંભળાય છે મને, હું કઈ બેરો નથી। અને જીગર, આ પિંટુડો ક્યાં છે, દેખાતો નથી, એ તૈયાર થયો કે નહીં? એ તૈયાર તો ક્યારનો થઈ ગયો છે ભઈલો, લાગે છે મોબાઈલમાં ગેમ રમવા લાગી ગયો છે, બોલાવો। હા હા હા, અને સાંભળ, તમારા બંનેના લંચ બોક્સ પણ મૂકી દેજો। હા, આ તને લંચ બોક્સની બહુ ચિંતા, કા વિવેકડા? એમાં એવું છે ને બાપુજી, આ બંનેના બે લંચ બોક્સ ના મૂકું ને તો આ જીગરની મમ્મી મને બે મૂકે। ઓ પિંટુડા, ચાલ
હલે અરે પિન્ટુડા, આ તને સવાર સવારમાં મોબાઈલમાં ગેમ રમવાનો ટાઈમ મળી જાય છે. આ બિચારી તારી મમ્મી નોકરી કરે છે, એને થોડું ઘરમાં મદદ કરવાનું રાખને તું. હા પપ્પા, હું પણ એને એ જ કહું છું કે આખી રાત મોબાઈલમાં ગેમ રમ્યા કરે છે તો લેશનને વાંચન ક્યારે કરતો હશે. એ ભાઈ, તું મારી ચાડી ના ખાઈશ. હા, હું હવે નાનો નથી રહ્યો. મારે શું કરવું શું ન કરવું એ બધો મને ખ્યાલ છે. હા, સલાહ નહીં આપવાની. એલા જો પાછા ચાલુ પડી ગયા. એટલે પિન્ટુડો હજી નાનો છે, મોટો થાય એટલે સુધરી જાય. પપ્પા, તમે અને આની મમ્મીએ જ આને ચડાવ્યો છે. પડાવ્યો છે? એટલે મે કેનો ઓળદિયો પડાવ્યો છે? અરે બાપુજી, આ તમે છે ને આ તમારા કાનના મીટરનું વોલ્યુમ વધારો. હા હા ભાઈ, હવે ધીમે ધીમે બોલ ને, સંભળાય છે મને? હું કઈ બેરો નથી ને. હાલ મારે દુકાને જવાનું મોડું થાય છે. હાલ. હા હા બાપુજી. જીગર, ચાલ તને પણ હું કોલેજ મૂકતો જાઉં. હા બસ, હું હમણાં તમારી સાથે જ આવું છું. જાને હવે જતું હોય તો. અને ઓ ભાઈ, તું પણ સમયસર કોલેજ જતો રહેજે. હા, અને આ મોબાઈલ તને એટલા માટે આપ્યો છે મને કે તારી મમ્મીને કઈ ચિંતા થાય ને તો સાનુકૂળતા રહે. આમ આખો દિવસ ગેમ રમવા માટે નહીં. અરે લેક્ચર ના આપો ને હવે મને. એ વિવેકડા, આ નવી પેઢીના નસીબમાં જ નથી અમારી જૂની પેઢીની મજા. આ દફતર લઈને દોડવું, તૂટેલા ચપ્પલનું જોડવું, આ નાસ્તાના ડબ્બા, આ શર્ટ પર શાહીના ધબ્બા, ખોબે ખોબે પીવાતા પાણી, આ રિશેષની વિશેષ ઉજાણી, બેફામ રમતા પકડદાવ, આ ઘૂંટણ પડતા આછા ઘાવ, બાયોથી લૂછતા ચહેરા અને શેરીઓમાં અસંખ્ય ફેરા, આ ઉત્તરાયણની રાત જાગી પકડતા પતંગ ભાગી, આ ભાડાની સાયકલના ફેરા, મોહલ્લા ઓટલા પર ડેરા, આ મંજીની રેલમ છેલ અને ગિલ્લી દંડાના ખેલ, આ ચાર ઠીકરી ને આટા પાટા, લાઇટના થાંભલે ગામ ગપાટા, ભર વરસાદે પલળવું ખુલ્લા પગે રખડવું, બોર આંબલીના ચટાકા, પીઠ પર માસ્ટરના ફટાકા, બિંદાસ ઉજવવાનું વેકેશન, ના ટ્યુશન ના ટેન્શન. વાહ, સાચી વાત છે બાપુજી. આપણે કેવા હતા પાસે પાસે, નીકળી ગયા સૌ જિંદગીના પ્રવાસે. અરે માળો બનાવવામાં એટલા મશગુલ થઈ ગયા કે ઉડવા માટે પાખો છે એ જ ભૂલી ગયા. પપ્પા, દાદાજી, તમે બંને ભૂતકાળના સ્મરણોમાં ખોવાઈ ગયા છો. ચાલો હવે મને કોલેજે જવામાં લેટ થાય છે. હા હા, સાચી વાત છે. અને ઓ ભાઈ, તું પણ સમયસર કોલેજ પહોંચી જજે. હા, ચાલો 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 ચાલો.